हिम्मतनगर में खानगी वाहनों अंगे जी 24 कलाक रियालिटी चेक मोतीपुरा बस स्टेशन खाते इको कार में क्षमता करता वधु मुसाफरो ने बेसाड़वामां आव्या छे। इको कार में 7 नी जग्या पर 10 थी वधु मुसाफरो ने बेसाड़ाया छे। त्यारे तंत्र नी रहम नजर हेठळ कार चालको नियमोना धजागरा करी रह्या छे। ओवरलोड कार ने चालको पूर झड़पथी चलावता नजरे पड्या तो जी 24 कलाकना कैमरा ने जोता रस्ता पर मुसाफरो ने उतारी देवाया। आपने जणावी दईए कि हिम्मतनगर बस स्टेशन खाते भिलोड़ा तलोद प्राचीन अमदावाद थी इको कार चालको मुसाफरो ने लईने पहोंचे छे। झड़पी पहोंचवानी लाइमा मुसाफरो मौतनी सवारी करवा माटे तैयार थई जता होय छे। जामनगरना हाईवे पर पण खानगी वाहनों अंगे रियालिटी चेक कर्यू। खानगी वाहनों में क्षमता करता वधु मुसाफरो ने बेसाड़ाया। समर्पण सर्कल पास रियालिटी चेक में चौंकावनारा दृश्यो सामे आव्या। तंत्रनी नजर हेठळ खानगी वाहन चालको नियमोनो करे छे भंग। ट्राफिक पोलीस पण हाईवे पर मुख प्रेक्षक बनेली जोवा मळी। खानगी वाहन चालको मौतनी सवारीनी जेम छे छे वाहनों में क्यांक ने क्यांक कैपेसिटी करता वधारे जे छे मुसाफरो भरीने जता होय छे ने घणी वखत अकस्मातो पण बनता होय छे। त्यारे जी 24 कलाकनी टीम द्वारा जे छे रियालिटी चेक करवामां आवी रही छे। आप जोशो के दृश्यों में अहीं एक खानगी इको कार छे के जेमां क्यांक ने क्यांक केटला जे 5+1 नी छूट होय छे तेम छतां अहीं ठोसी ठोसीने जे छे पेसेन्जरो मुसाफरो भरवामां आवी रह्या छे। आप दृश्योमां जोशो नाना नाना बाळको पण अहीं छे ने खास करीने अहीं 5+1 नी छूट होय छे तेम छतां आप दृश्योमां पाछळ जोशो के पाछळ पण 4-4 पेसेन्जरો બેસાડવામાં આવ્યા છે અને અંદરના ભાગમાં પણ 3 જેટલા પેસેન્જરો બેસાડે છે એટલે અને આગળ પણ 2 જેટલા હોય એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ નાના બાળકો છે કે પરિવારજનો છે કે તેમના જીવ ઉપર પણ એક મોતરો ખતરો થઈ શકે છે। ત્યારે આ રીતે જે ખાનગી વાહનોમાં જે છે કેપેસિટી કરતાં વધારે જે છે મુસાફરો ભરવાના કારણે ઘણી વખત અકસ્માતોના પણ જે તે બનાવ આવી રહ્યા છે। તાજેતરમાં જે ઘટના જે થઈ હતી તેમાં 7 લોકોના જીવ પણ ગયા હતા। ત્યારે સમયાંતરે પોલીસ વિભાગ દ્વારા જે છે અને ટ્રાફિક શાખા દ્વારા જે છે અહીં આ પ્રકારની કામગીરી કરી અને જે આ કેપેસિટી કરતાં વધારે જે મુસાફરો ભરતા હોય છે તેઓને રોકી અને તેને દંડ પણ કરવામાં આવે છે। પરંતુ તેમ છતાં જે છે નિયમોનો ઉલાર્યો કરીને જે છે એ વાહન ચાલકો અને જે ખાસ કરીને જે ઇકો કાર ચાલક છે કે રિક્ષા ચાલકો છે જે નિયમોનો ભંગ કરી અને ગાડીઓમાં છે જે ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરોને બેસાડે છે અને હાઈવે ઉપર માતેલા સાંઢની જેમ જે આ ઇકો કારને બધી જે પેસેન્જર કારો દોડે છે તેમાં વધારે પડતી જે સંખ્યાના કારણે મુસાફરો હોવાના કારણે ઘણી વખત અકસ્માતો પણ સર્જાય છે। ત્યારે આવા માતેલા સાંઢની જેમ જે ચાલી રહેલા વાહનો છે તેના સામે લગામ લગાવવી એટલી જરૂરી છે, અન્યથા કોઈ માસૂમોના જીવ જશે તો જવાબદાર કોણ એ પણ મોટો પ્રશ્ન છે। અને ખાસ કરીને જામનગર શહેરમાં કે જે સમર્પણ અહીં સર્કલથી લઈ અને ખાનગી કંપની તરફ જતા જે રસ્તાઓ છે કે તેના ઉપર ખૂબ મોટી સંખ્યામાં મુસાફરોની અવર જવર રહેતી હોય છે, ત્યારે આવા સમયે જે છે વાહનોની અંદર જે છે કેપેસિટી કરતાં પણ વધારે જે છે મુસાફરો ભરવાના કારણે આ મોતની સવારી જે છે ખુલ્લે આમ જે જામનગરમાં પણ જોવા મળી રહી છે। ત્યારે આવી મોતની સવારીને ક્યારે રોકવામાં આવશે તે પણ એક મોટો પ્રશ્ન છે। મુસ્તાક દલ, ઝી 24 કલાક, જામનગર।